નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. વાત કરીએ સમાચારની તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં પાઠ્ય પુસ્તકોમાં આવશે બદલાવ. મહત્વના સમાચાર ગાંધીનગરથી, જ્યાં રાજ્યમાં પાઠ્ય પુસ્તકોમાં આવશે બદલાવ. ગુજરાત શાળા પાઠ્ય પુસ્તક મંડળનો નિર્ણય, આગામી શૈક્ષણિક સત્રથી બદલાશે પુસ્તકો. ત્યારે 2025ના જૂનથી શરૂ થનારા સત્ર માટે આયોજન, 20 જેટલા પાઠ્ય પુસ્તકોમાં થશે ફેરફાર, જ્યાં ગણિત વિજ્ઞાનના ધોરણ 3 અને 6 ના પુસ્તકો NCERT ના માળખા મુજબ બદલાશે પાઠ્યક્રમ. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષણ વિભાગને લઈને, કે હવે પાઠ્ય પુસ્તકો બદલાવાના છે તેને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં પાઠ્ય પુસ્તકોમાં બદલાવ આવશે. ગુજરાત શાળા પાઠ્ય પુસ્તક મંડળનો નિર્ણય, જ્યાં આગામી શૈક્ષણિક સત્રથી પાઠ્ય પુસ્તકો બદલાશે, ત્યારે 2025ના જૂનથી સત્ર શરૂ થનાર છે તેને લઈને આયોજન કરવામાં આવ્યું, જ્યાં 20 જેટલા પાઠ્ય પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. ત્યારે ગણિત વિજ્ઞાનના ધોરણ 3 અને 6 ના પુસ્તકો બદલાશે, જ્યાં જે NCERT ના માળખા મુજબ બદલાશે પાઠ્યક્રમો. શાળા પાઠ્યપુસ્તક મંડળના આયોજનના ભાગરૂપે શૈક્ષણિક સત્ર જૂન 25-26ના શાળાકીય શિક્ષણ માટે બાળકોના 20 જેટલા પાઠ્યપુસ્તકોમાં બદલાવ સાથે, ફેરફાર સાથે અમલમાં મૂકી રહ્યા છીએ. અને ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના ધોરણ 3 અને 6 NCERTના સિલેબસ મુજબ ગુજરાતની અંદર પાઠ્યક્રમ બદલવાનો હોય એટલે ત્યાં પણ હવે જુદી જુદી ભાષાઓમાં પાઠ્યપુસ્તકો અનુવાદિત થઈને અમલમાં મૂકતા હોય છે. અને ગુજરાત સરકારના નિર્ણય મુજબ આપણે સીધા જ એના પાઠ્યપુસ્તકો પર્યાવરણ, વિજ્ઞાન અને ગણિતના લીધા હોય એટલે ધોરણ 3 અને 6 માટે આપણે સીધા NCERTનો જે પાઠ્યક્રમ છે એ અહીંયા આપણે એમના કોપીરાઇટ લઈને આપણે છાપકામ કરીએ છીએ. કારણ કે ગુજરાતના બાળકોને સમયસર પાઠ્યપુસ્તક ઉપલબ્ધ થાય અને જો ત્યાંથી આપણે સીધી અનુવાદિત પ્રત ગુજરાતીની મળશે અને એ સમય મર્યાદામાં મળશે તો એ પાઠ્યપુસ્તકો પણ આપણે શાળાઓમાં અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત આ વર્ષે ધોરણ 6 અંગ્રેજી દ્વિતીય ભાષાનું પાઠ્યપુસ્તક, એ ઉપરાંત ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષા, ધોરણ 7 મરાઠી વાંચનમાળાના પાઠ્યપુસ્તકો આપણે અમલમાં લાવી રહ્યા છીએ. ધોરણ 1 અને 2 ગુજરાતી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તકો રાષ્ટ્રીય ભાષા શિક્ષા નીતિ અને NEP મુજબ આપણે રાજ્યના જે પાઠ્યક્રમ છે GCERT દ્વારા બદલાવવામાં આવ્યા છે અને પાઠ્યક્રમ મુજબ નવા જ પાઠ્યપુસ્તકો એને આગામી સત્રથી જ બાળકોને નવા મળી જાય એ પ્રકારનું આયોજન કરી અને ગુજરાતીના પાઠ્યપુસ્તકો પહેલાં બીજા ધોરણના પણ આપણે બદલી રહ્યા છીએ. એ સિવાયની જે ભાષાઓ છે પહેલાં બીજામાં, એમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ આ ભાષાઓના પાઠ્યપુસ્તકો સીધા જ આપણે NCERTના એ પ્રિન્ટ કરીને છાપકામ કરવાના હોય એ પાઠ્યપુસ્તકો NCERT મુજબ યથાવત રહેશે. ખાસ કરીને સંસ્કૃત પાઠશાળાઓ, એમાં આપણે ધોરણ 6ના પાઠ્યપુસ્તકો ગયા વખતે 6 પાઠ્યપુસ્તક અમલમાં મૂક્યા, આ વખતે ફરી વખત આપણે એમના 7મા ધોરણના 6 પાઠ્યપુસ્તકો આપણે અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. અને એ બિલકુલ પાઠશાળાઓ માટેનો નવો પાઠ્યક્રમ નવી શિક્ષા નીતિ મુજબ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને એ અમલમાં આવતા વર્ષે આવશે. એ ઉપરાંત ધોરણ 8નું વિજ્ઞાન અને ગણિતના દ્વિભાષિક પારિભાષિક સાથેનું પાઠ્યપુસ્તક પણ આપણે આ વર્ષે મૂકીએ છીએ અને અન્ય માધ્યમો સાથે જ એનો અમલ થતો હોય એટલે બીજા વિષયોના પાઠ્યપુસ્તકો છે એમ 8માનું આ વખતનું વિજ્ઞાન ગણિત દ્વિભાષી સ્વરૂપે અલગથી પાઠ્યપુસ્તક નવેસરથી પ્રિન્ટ થવાનું છે. ખાસ કરીને ધોરણ 12 જે માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂચવેલા અભ્યાસક્રમ મુજબ એની અંદર એક પ્રકરણ આપણે નવું ઉમેરીએ છીએ અને એ પ્રકરણ છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ. પ્રાકૃતિક ખેતીના સંદર્ભે આપણે 11મા ધોરણમાં એક નવું ચેપ્ટર મૂક્યું છે, એના અનુસંધાનમાં 12મા ધોરણની અંદર એના જ એક વિકાસાત્મક ભાગરૂપે 12મા ધોરણમાં પણ એક નવું પ્રકરણ આવે છે. પણ એ સિવાયનો જે પાઠ્યક્રમ છે 12મા અર્થશાસ્ત્રનો એ યથાવત રહેશે, એમાં કોઈ બદલાવ નથી. તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અરવલ્લીના બોડાસામાં બહુચર્ચિત પીપલ્સ મંડળી કૌભાંડનો મામલો
અરવલ્લીમાં બહુચર્ચિત પીપલ્સ મંડળી કૌભાંડનો મામલો, જ્યાં 24 આરોપીઓને 5 વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. 11 વર્ષ પહેલા કૌભાંડ કેસમાં 28 પૈકી 24ને સજા, કે જ્યાં અન્ય 4 આરોપીના મૃત્યુ થતા 24 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. ત્યારે પીપલ્સ સહકારી શરાફી મંડળીનું થયું હતું કૌભાંડ, જ્યાં વહીવટદારો મેનેજર સહિત સામે થયો હતો કેસ. ત્યારે ગરીબો શ્રમજીવીઓના પૈસાની કરી હતી ઉચાપત, અંદાજિત 13 કરોડ જેટલી રકમની ઉચાપત કરવામાં આવી હતી. અને તેને લઈને જે તમામ જે આરોપી હતી તેઓને હવે સજા ફટકારવામાં આવી છે. તો મહત્વના સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે. અરવલ્લી મોડાસામાં બહુચર્ચિત જે પીપલ્સ મંડળી કૌભાંડ છે તેને લગતો આ મામલો, કે જ્યાં આરોપીઓને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યાં 24 આરોપીઓને 5 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે 11 વર્ષ પહેલા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 11 વર્ષ પહેલા આ કૌભાંડ કેસમાં 28 આરોપીઓ હતો, અને જેમાં 28 પૈકી 4ના મોત થયા છે, જેથી હવે 24 આરોપીઓ બચ્યા છે. ત્યારે તમામ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. 5 વર્ષની તમામ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. ત્યારે પીપલ્સ સહકારી શરાફી મંડળીમાં થયું હતું આ કૌભાંડ, કે જ્યાં કૌભાંડને લઈને 5 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરાયો છે. ત્યારે વહીવટદારો મેનેજર સહિત સામે કેસ થયો હતો. ગરીબો શ્રમજીવીઓના પૈસાની કરી હતી ઉચાપત, કે જ્યાં અંદાજિત 13 કરોડ જેટલી રકમની ઉચાપત કરવામાં આવી હતી. અને આ કેસ લઈને આજે 5 વર્ષની સજા ફટકારતો હુકમ કરાયો છે. આજનો ચુકાદો આવ્યો છે પીપલ્સ સહકારી મંડળીનો, એ પ્રત્યે અમારા સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે, અને ભવિષ્યમાં પૈસા મળે એ માટે સરકારશ્રી તરફ વિનંતી કરીએ છીએ. આ 12 વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું, એમાં પબ્લિકના 12 કરોડ રૂપિયા ચાઉં થઈ ગયા હતા. એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કરી બનાવી, અને પછી અમે આ આગળ આવીને અમે કેસ ચુકાદો જીતી ગયા છીએ. 28ની સંડોવણી હતી, એમાં 4 એક્સપાયર થઈ ગયા. ધી પીપલ્સ સહકારી શરાફી મંડળીનું જ્યારે કૌભાંડ થયું ત્યારે આજથી 10-12 વર્ષ પહેલાં પબ્લિકમાં જબરજસ્ત અસંતોષ હતો, પબ્લિકની અંદર એક જબરજસ્ત રીતે રોષ હતો, અને એ રોષના સમયે જ્યારે તેમની જ્યારે સમગ્ર રીતે જે જનતા થાપણદારો તે તમામ નિરાશ થયા હતા ત્યારે મારી પાસે આવ્યા હતા, અને સીપીએમ તરફથી અમે એ વખતે આંદોલન કર્યું, ધરણા કર્યા, રજિસ્ટ્રારને આવેદનપત્રો આપવામાં આવ્યા, અને ત્યાર પછી રજિસ્ટ્રારને ફરજ પડી તાણુંની કલમ લગાવવાની, અને તાણુંની કલમ અન્વયે જે તપાસ થઈ એ તપાસમાં 28 આરોપીઓના જે નામ આવ્યા, એ 28 આરોપીઓના નામ આવ્યા પછી મોડાસાની કોર્ટની અંદર જે કેસ ચાલતો હતો તેમાં આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને જે પ્રજાને મોડાસાની જે જનતાને થાપણદારોને જે ન્યાયતંત્ર ઉપર જે વિશ્વાસ હતો. મારું નામ છે બારોટ નટુભાઈ પુરુષોત્તમ દાસ, મોડાસા કોર્ટમાં હું છેલ્લા 40 વર્ષથી વકીલાત કરું છું, અને આ ચુકાદામાં ફરિયાદી તરફે અમારા સરકારી વકીલ સોલંકી સાહેબ છે તેમની સાથે અમે સરકાર સાથે રહી, અને આ ચુકાદામાં અને આ ચુકાદામાં જેટલી અમારાથી ન્યાયિક મદદ થાય એટલી કરી, અને પબ્લિકના પૈસાનું ચોક્કસ એનો અમલ થાય, અને જે ખોટી રીતે આ પીપલ્સના કૌભાંડનું પર્દાફાશ કર્યું છે, અને જે ન્યાયિક આ નામદાર ચીફ કોર્ટ સાહેબે જે ચુકાદો આપ્યો છે એ ન્યાયિક અને વ્યાજબી છે, એ અમારા મોડાસાની પબ્લિક અને સમાજના જે સમાજના ગરીબોના પૈસા. અમદાવાદમાં કોર્પોરેશનમાં ગાર્ડનોમાં પણ લેવાશે ફી. મહત્વના સમાચાર અમદાવાદથી, કે જ્યાં અમદાવાદના કોર્પોરેશનમાં ગાર્ડનો છે તેમાં ફી લેવાશે. ત્યારે સિંધુ ભવનના 2 ગાર્ડન અંગે ફીને લઈને નિર્ણય કરાયો, જ્યાં નવા બનેલા મોન્ટે ફાર કાર્લો અને ગોટિલા ગાર્ડનમાં ફી પોલિસી. ત્યારે 5 વર્ષ સુધીના બાળકો પાસેથી કોઈ ચાર્જ નહીં લેવાય, 70 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસે પણ ચાર્જ નહીં લેવાય. 5-12 વર્ષના બાળકો માટે 5 રૂપિયા ફી રહેશે, મુલાકાતીઓ માટે 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. ત્યારે સવારે 6-10 વાગ્યા સુધી ચાર્જ નહીં લેવાય, સવારે 10-10 રાત્રિના 10 જે કહી શકાય સવારે 10-10 રાત સુધીમાં 10 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. ત્યારે આગામી 15 દિવસ બાદ ચાર્જનો અમલ થશે, જ્યાં વાર્ષિક પાસ પર 1 માસનું કન્સેશન આપવામાં આવશે. તો મહત્વના સમાચાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે હવે ગાર્ડન છે ગાર્ડનમાં ફી લેવાનો નિર્ણય લીધો છે. સિંધુ ભવનના બે ગાર્ડન અંગે ફીને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. ત્યારે નવા બનેલા મોન્ટે કાર્લો ગોટિલા ગાર્ડનમાં ફી પોલિસી કે જ્યાં 5 વર્ષ સુધીના બાળકો પાસે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે, આ સાથે 70 વર્ષથી વધુના લોકો પાસે પણ ચાર્જ લેવામાં નહીં આવે. સિંધુ ભવન રોડ ઉપર મોન્ટે કાર્લો અને ગોટિલા ગાર્ડન આવ્યા છે. ખૂબ જ સારા પ્રકારના ગાર્ડન આવેલા છે. અંદર અનેક પ્રકારની સુવિધા બાળકો માટે, સિનિયર સિટીઝનો માટે, યોગા કરવા માટે અનેક પ્રકારની લેક પણ અંદર આવેલો છે. સુવિધા સારામાં સારી ત્યાં આગળ કરવામાં આવેલી છે. અને એક અદ્યતન ગાર્ડન જેને કહી શકાય, આ બંને ગાર્ડનો સિંધુ ભવન રોડ ઉપર આવેલા છે. મહાનગરપાલિકા દ્વારા, ગાર્ડન કમિટી દ્વારા જે 10 રૂપિયા જે ફી નક્કી કરવામાં આવી હતી, તેની અંદર આપણે વાત કરીએ કે સવારે જે લોકો વોકર્સ આવશે એને સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ ફીમાં માફી આપવામાં આવશે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. તદઉપરાંત તેની અંદર પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે કે કોઈ ડિસેબલ વ્યક્તિ હશે તેનો ચાર્જ લેવામાં આવશે નહીં. 5 વર્ષ સુધીના તમામ બાળકો છે એને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સિનિયર સિટીઝનો જે છે, 70 વર્ષથી ઉપરના લોકો, એ લોકોને પણ વિના મૂલ્યે આ ગાર્ડનની મુલાકાત એ પોતે લઈ શકશે. તદઉપરાંત જે સ્વાતંત્ર સેનાનીઓ છે, આ સ્વાતંત્ર સેનાનીને પણ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. તદઉપરાંત શૈક્ષણિક પ્રવાસ કોઈ સ્કૂલ લઈને આવે તો એના બાળકોનો જે ચાર્જ છે એ ફક્ત ટોકન 1 રૂપિયો ચાર્જથી, એટલે 1 વિદ્યાર્થીના 1 રૂપિયા ચાર્જથી એ પોતે પોતાને સ્કૂલના ક્લાસ સાથે આ ગાર્ડનની મુલાકાત લઈ શકશે. તદઉપરાંત 5 વર્ષથી 12 વર્ષ સુધીના જે બાળકો છે તેના માટે અડધી ફી એટલે કે 5 રૂપિયા રહેશે. તદઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના મિત્રો, જે રીતે બીજા અલગ અલગ કેટેગરીની અંદર ફ્રી જે આપવામાં આવી છે એમાં મિત્રો પણ ફ્રી તેમાં મુલાકાત લઈ શકશે. લગભગ 15 દિવસ બાદ આનું તરત જ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે અને મોટે ભાગે સ્કેનર દ્વારા કે ભાઈ ડિજિટલ પેમેન્ટ, તદઉપરાંત કોઈની પાસે આપણે વાત કરીએ કે સ્માર્ટફોનની સુવિધા ના હોય તો એના માટે ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આમ બંને ગાર્ડન સારી રીતે સુરૂપે ચાલે એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો. અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના જાફરાબાદમાં વનરાજોની લટાર, મહત્વના સમાચાર કે જ્યાં અમરેલીના જાફરાબાદમાં વનરાજોની લટાર, વરસાદી વાતાવરણ વચ્ચે સિંહોની લટાર, ત્યારે ઢળતી સંધ્યાએ શેરીમાં સિંહોએ મારી લટાર. જ્યાં રીમઝીમ વરસાદમાં સિંહોની શાહી સવારી, ત્યારે વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. જ્યાં સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એકવાર વનરાજોની લટાર જોવા મળી છે. અમરેલીના જાફરાબાદમાં વનરાજોની લટાર જોવા મળી છે, ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે સિંહોની લટાર કે જ્યાં ઢળતી સંધ્યાએ શેરીમાં સિંહોએ મારી લટાર. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ઢળતી સંધ્યાએ રીમઝીમ વરસાદમાં વનરાજા લટાર મારવા નીકળ્યા છે, ત્યારે શેરીમાં વનરાજા જતા હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં એક યુવાને પોતાના કેમેરામાં આ દ્રશ્યને કેદ કર્યા છે, જ્યાં સોશિયલ મીડિયામાં આ દ્રશ્ય વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં વનરાજોની લટાર જોવા મળી છે, ત્યારે સિંહોની શાહી સવારી કે જ્યાં વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં આ દ્રશ્ય કેદ કર્યા છે, ત્યારે સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નવસારીથી મહત્વના સમાચાર કે જ્યાં નવસારીના વાંસદામાં હિંસક પ્રાણીના હુમલાનો ભય કે જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હિંસક પ્રાણીના જે ભયથી લોકો થરથર થયા, ત્યારે હિંસક પ્રાણીના હુમલાથી જે માહોલ થયો છે, ભયનો માહોલ, ત્યારે મોટી વાલજર ગામે બાળકી પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યાં દીપડાએ બાળકી પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે, ત્યારે સમગ્ર વાંસદા પંથકમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. નવસારીમાં વાંસદામાં હિંસક પ્રાણીના ભયથી લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે હિંસક પ્રાણીના ભયથી જે બાળકી જે છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. બાળકી પર હુમલો થતા જ જે ભયનો માહોલ ફેલાયો છે, મોટી વાલજર ગામે બાળકી પર દીપડા દ્વારા હુમલો કરાયો. જ્યાં દીપડાએ બાળકી પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે, ત્યારે સમગ્ર વાંસદા પંથકમાં ભયનું વાતાવરણ સર્જાયું.
આજ રોજ સાંજે દીપડા દ્વારા એક બાળકીના હુમલાથી ઇન્જરી થઈ છે અને જેની સારવાર છે. અમરેલીથી મહત્વના સમાચાર કે જ્યાં અમરેલીના રાજુલાનો તાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. મહત્વના સમાચાર અમરેલીથી, અમરેલીના રાજુલાનો તાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે ત્યારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદથી ડેમ છલકાયો. જીવાદોરી સમાન તાતરવડી ડેમ 2 છલકાયો છે ત્યારે તાતરવડી 2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના બે દરવાજા 0.10 મીમી ખોલવામાં આવ્યા છે ત્યારે પાણી છોડાતા નીચાણવાળા ગામોની આગે એલર્ટ કરવામાં આવે છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી કે જ્યાં તાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. અમરેલીના રાજુલાનો તાતરવડી 2 ડેમ છે કે જે ઓવરફ્લો થયો છે, જ્યાં ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદથી ડેમ છલકાયો છે. જ્યાં જીવાદોરી સમાન તાતરવડી 2 ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે દાતરવડી ડેમ 2 ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના બે દરવાજા 0.10 મીમી ખોલવામાં આવ્યા છે ત્યારે પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.